સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે જૂનાગઢમાં 38 પર્વતારોહણ માટે આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો સાથે જ 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કડકડતી ઠંડીમાં ગિરનારની સર કરવા સ્પર્ધકોએ દોટ મૂકી હતી, જેમાં સ્પર્ધામાં કુલ 1175 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતના 20 જિલ્લાઓના સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેમાં મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન, જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કડકડતી ઠંડીમાં પણ ગિરનારની સર કરવા સ્પર્ધકોએ દોટ મૂકી હતી. તો સ્પર્ધામાં કુલ 1175 સ્પર્ધકો નોંધાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના 20 જેટલા જિલ્લાના સ્પર્ધકોએ આ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા કલેક્ટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ખાતે 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કડકડતી ઠંડીમાં ગિરનાર નિસર કરવા માટે સ્પર્ધકોએ દોટ મૂકી હતી. તો સ્પર્ધામાં કુલ 1175 સ્પર્ધકો નોંધાયા હતા, જેમાં ગુજરાતના 20 જિલ્લાના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો. તો મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ જિલ્લા કલેક્ટર પણ ખાસ રીતે આજે સ્પર્ધા છે તેમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. જૂનાગઢમાં 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કડકડતી ઠંડીમાં ગિરનાર નિસર કરવા સ્પર્ધકોએ દોટ મૂકી હતી, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા કલેક્ટર પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાએ લાઈવ જોડાઈ ગયા છે. જી, જૂનાગઢ ખાતે 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, શું માહિતી? ચોક્કસ છે, જે રીતે હાલ ગિરનારની ગોદમાં કડકડતી ઠંડી વચ્ચે ગિરનારને સર કરવા 1175 જેટલા સ્પર્ધકોએ દોટ મૂકી છે. આજે 6:30 વાગે જે સ્પર્ધાનો પ્રારંભ થયો છે, 38મી ગિરનાર આરોહણ અવરોહણ જે સ્પર્ધા છે તેનો પ્રારંભ થયો છે. ને હાલ જોઈ શકો છો દ્રશ્યોમાં કે સ્પર્ધકો છે તે આખા રાજ્યમાંથી અહીં આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં સ્પર્ધકોએ આમાં ભાગ લીધો છે. સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાના સ્પર્ધકો નોંધાયા છે અને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી પણ સ્પર્ધકોએ ભાગ લીધો છે. હાલ તો ગિરનારના જે 5000 જેટલા પગથિયાઓ છે, સીડીઓ છે, તેને ચડી અને ફરીથી ઉતરશે, એટલે કે કલાકની અંદર ગિરનાર સર કરી લેશે. જેને જોઈ શકો છો કે 1175 જેટલા સ્પર્ધકોએ આ ગિરનારની સ્પર્ધામાં ભાગ લીધો છે. હાલ આ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. પેલા બોયઝ નું જુનિયર સિનિયર વિભાગ અને બાદમાં ગર્લ્સ નું જુનિયર અને સિનિયર વિભાગ, આમ 4 કેટેગરીમાં સ્પર્ધા યોજાતી હોય છે. આ વખતે પ્રથમવાર રાજ્ય સરકારે આજે ઇનામની જાહેરાત છે તેમાં પણ ઇનામ વધારો કરાયો છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે ગિરનાર જવાનો રસ્તો છે અને સીડીઓ ચડી અને હવે ગિરનારને સર કરવા આજે સ્પર્ધકો છે તે હાલ દોટ મૂકી રહ્યા છે અને બપોરના 12 વાગ્યા સુધી આ તમામ જે સ્પર્ધકોનું પરિણામ છે તે પણ જાહેર થશે. જી, આ સ્પર્ધકો જો જીતશે તો તે લોકોને કયા રીતના, કઈ રીતે એનાયત કરવામાં આવશે, ઇનામો કોઈ જાહેરાત કરવામાં આવી છે કે કેમ? જે ચોક્કસ કે પહેલાથી એક જે અહીંયા જે પરંપરા છે કે ગિરનારની જે સ્પર્ધા પૂર્ણ થતી હોય છે અને બાદમાં 12:30 કલાકે તેમનું ઇનામ વિતરણ કાર્યક્રમ હોય છે. ઇનામ વિતરણની અંદર દર વર્ષે જે રીતે ક્રમાંક 1 થી લઈને 10 જેટલા વિજેતાઓ હોય છે, પ્રથમ 10 4 કેટેગરીમાં અલગ અલગ, એમ ટોટલ 40 જેટલા વિજેતાઓને છે તે ઇનામ વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને આ વર્ષે જે 10,000 ની રકમ હતી તેને લઈને 50,000 કરવામાં આવી છે. આમ જુદી જુદી રકમો છે તે કરવામાં આવી છે. જે રીતે દર વર્ષે જે ઇનામ ઓછું મળતું હતું તેની રજૂઆત કરવામાં આવી. આ વર્ષે જૂનાગઢના જે ગયા વર્ષે નવનિયુક્ત ધારાસભ્ય જે ચૂંટાયા હતા તેમને રજૂઆત કરવામાં આવી હતી ને તેમના દ્વારા સરકારમાં દરખાસ્ત કરતા આ વર્ષે જે ઇનામનું જે પ્રમાણ છે એમાં વધારો કરાયો છે ને, જેને લઈને હાલ સ્પર્ધકોમાં પણ ક્યાં ખુશીનો માહોલ છે. હાલ ગિરનારને સર કરવા માટે સ્પર્ધકો છે તે મન મૂકી અને આ ગિરનારની સ્પર્ધા હાલ શરૂ થઈ છે.
ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ગિરનારની સ્પર્ધા છે એક જોખમી પણ કહી શકાય, કારણ કે જેનું ચઢાણ છે તે એક ઢાર જેવું હોય છે અને જેના કારણે આજુબાજુમાં જંગલ વિસ્તાર છે, એટલે સૂચકતાથી આ સ્પર્ધકો છે તે આવા ભાગ લઈ અને ગિરનારને સર કરી રહ્યા છે. છેલ્લા 1-1.5 મહિનાથી આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો છે તે તૈયારીઓ પણ કરી રહ્યા હતા. જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જૂનાગઢમાં 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વહેલી સવારના અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. જૂનાગઢના કડકડતી ઠંડીમાં પણ ગિરનારને સર કરવા માટે સ્પર્ધકોએ દોટ મૂકી હતી. તો સ્પર્ધામાં કુલ 1175 સ્પર્ધકો નોંધાયા હતા, જેમાં ગુજરાતના 20 જિલ્લાના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા કલેક્ટર પણ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા. જૂનાગઢના 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કડકડતી ઠંડીમાં ગિરનારને સર કરવા સ્પર્ધકોએ દોટ મૂકી હતી. તો વહેલી સવારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જૂનાગઢના દ્રશ્યો છે જેમાં સ્પર્ધકોએ ભાગ લીધો છે. આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના 20 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા કલેક્ટર પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના 38મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ, જેમાં કડકડતી ઠંડીમાં પણ ગિરનારને સર કરવા માટે સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં કુલ 1175 સ્પર્ધકોએ ભાગ લીધો છે. સાથે જ કહી શકાય કે ઇનામ વિતરણની પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 20 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.